नमस्कार दर्शक मित्रों, खास मुलाकात में वीटीवी नी आपनु स्वागत छे। आज आपणी साथे एवा व्यक्ति छे के जेवो मुख्यमंत्री होवा छतां पण सामान्य नागरिक तरीके ओळखाय छे, कॉमन मेन तरीके ओळखाय छे। मात्र ओळखाता नथी परंतु एमनी कामगीरी पण एवी छे। आज विजयभाई रूपाणी एमना जन्मदिवसे आपणी साथे छे। विजयभाई, जन्मदिवस निमित्ते वीटीवी तरफथी आपने खूब खूब शुभेच्छा। थैंक यू विजयभाई। जन्मदिवस सामान्य रीते मुख्यमंत्री बन्या बाद पहलो आपनो आ जन्मदिवस छे, आप आजे क्या उजवाना जो खास करीने अने ए एनु शुं जरूरियात पड़ी छे? सौप्रथम तो मने खूब आनंद छे के मुख्यमंत्री पछीनो मारो प्रथम जन्मदिवस ए पूरग्रस्त विस्तारना लोको साथे गाळवानो मने मोको मळ्यो छे। उजवानुं तो सवाल नथी, पण गाळवानुं साथे मळवानुं રહેવાનો મને મોકો મળ્યો છે। હું આજે પહેલા તો બોર્ડર ઉપર વાવ તાલુકાનું જે ગામ છેલું પાકિસ્તાન બોર્ડરને અડીને ત્યાં પાણી ભરાણા છે એ લોકોની ખબર અંતર પૂછવા જવાનો છું। ત્યાર પછી બપોરે હું ધાનેરા, જે સૌથી વધારે ઇફેક્ટેડ છે સિટી, ત્યાં બધા સાથે રહેવાનો છું અને ત્યાંની કામગીરીની સમીક્ષા કરવાનો છું। આ રીતે જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું છે। વિજયભાઈ, જે રીતે સામાન્ય રીતે એવી એક છાપ હોય છે કે કોમન મેન કહેવું, કેવડાવવું અને હોવું એમાં ઘણો ફરક હોય છે, જે રીતે 5 દિવસથી તમે બનાસકાંઠામાં વિતાવી રહ્યા છો, અસરગ્રસ્ત વિસ્તાર હોવા સાથે સીએમ આખી પોતાની ઓફિસ આ નાનકડા રૂમમાં કરે એ પણ એક મોટી વસ્તુ છે। બીજી ખાસિયત તમારી ટ્રાફિક થી માંડીને જે કોમન મેન નું પણ છે, એના કારણે પ્રજામાં કેવો સાથ સહકાર પ્રજા તરફથી મળી રહ્યો છે? મને ખૂબ આનંદ થાય છે એટલા માટે કે ખૂબ લોકો ત્રસ્ત છે, લોકોનું ધોવાઈ ગયું છે બધું, છતાં એટલા પ્રેમ, લગભગ દરરોજની મારી 5 સભાઓ થાય છે, અસંખ્ય લોકો ભેગા થાય છે, એમાંથી એ લોકોને પહેલા બોલવા દઉં છું શું તકલીફ છે અને પછી હું મારું વક્તવ્ય આપું છું। પણ બધા ખૂબ આમ જેને કહીને કે કોમન મેન હોવાને કારણે અમારામાંના છે એમ માનીને જે પ્રેમથી સ્નેહથી જે વાતાવરણ બને છે અને એ લોકો સીધા જોડાઈ જાય છે, આ મને લાભ થાય છે। વિજયભાઈ, બીજી જન્મદિવસે પણ થોડું હું ટ્વિસ્ટ કરવા માંગીશ કે જે રીતે આ અવસર એક આમ તો આફત આવી છે પરંતુ એવો એક સીધો આક્ષેપ પણ વિપક્ષ કરી રહ્યું છે કે તમે જે રીતે ગામડાઓ ખૂંદી રહ્યા છો અને ચૂંટણી સમયે અવસર તરીકે ફેરવી રહ્યા છો, તો આમાં કેટલો દમ છે? એ લોકોએ ફરીને હું ક્યાં ના પાડું છું, દુઃખી અને ત્રસ્ત પ્રજા એની વચ્ચે જવું એ તકલીફ કોંગ્રેસને, ન જાય તો કે દેખાતા નથી સરકાર। પહેલે દિવસે શક્તિસિંહનું નિવેદન હતું, જે દિવસે બળવંતસિંહને બધા રાજીનામા આપ્યા કે સરકાર પૂરગ્રસ્ત વિસ્તારમાં ધ્યાન આપે, હવે ધ્યાન નહીં, અમે અહીં બેસી જ ગયા છીએ સરકાર લઈને, તો એમને તકલીફ છે, હવે આનો તો કોઈ જવાબ કે આનો કોઈ ઓસર નથી। પણ એવું લાગે છે કે જે રીતે વિપક્ષે આમ તો ખરેખર ઉતરવું જોઈએ પણ સરકાર ઉતરી ગઈ છે એટલે વિપક્ષની થોડી ઘણી બાજી બગડી ગઈ છે। હું સ્પષ્ટપણે મેં પહેલાંય કીધું છે, આજે કહું છું કે સોનિયાબેન ગાંધીએ પોતાના પુત્ર પ્રેમમાં આખા દેશની કોંગ્રેસને ડૂબાડી દીધી। રાહુલ ગાંધીને નેતા બનાવવાની એમની ઈચ્છા, પણ 22 ચૂંટણીઓ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ ભૂંડી રીતે હારી છે, દેશ આખામાં ડૂબાડી દીધી છે। એવી જ રીતે અત્યારે અહેમદભાઈ પટેલને માત્ર રાજ્યસભા દેખાય છે અને પોતાની રાજ્યસભા કન્ફર્મ કરવા આખી ગુજરાતની કોંગ્રેસને ડૂબાડી દીધી છે। પૂરગ્રસ્ત વિસ્તારના ધારાસભ્યો કોંગ્રેસના બેંગ્લોરની 5 સ્ટાર હોટલમાં મજા કરે છે, પ્રજા અહીંયા દુઃખી છે। આવા વખતે પ્રજાની અપેક્ષા હોય કે મારો પ્રતિનિધિ ભલે કાંઈ ન કરે તો અમારી ભેગો હોય, એમને ઉપ આપે, એને બદલે આ બહુ ખરાબ થયું છે। કોંગ્રેસને પોતાના ધારાસભ્યો ઉપર ભરોસો પણ નથી,
એટલે બધું કરી રહ્યું છે. અને હું માનું જ છું કે આ પૂરગ્રસ્ત વિસ્તારના ધારાસભ્યો બહુ ભૂંડી હાલે ચૂંટણીમાં હારવાના છે. હેમંતભાઈએ એ બધાના ભાવિ અંધકારમય કરી દીધા છે. પણ એવું કદાચ હશે કે એમને ડર, આમ તો એમણે સીધો નિવેદનમાં પણ કહ્યું છે કે અહીંયા ધારાસભ્યો રાખે છે એટલે ભાજપ છે એ રાજીનામા અપાવે છે ને એમને ચૂંટણી રાજ્યસભાની એના હાથમાંથી જાય એવી સ્થિતિ છે, એટલા માટે તેઓ બેંગ્લોર સુધી લાંબા થવું પડ્યું છે કોંગ્રેસના રાજમાં. હું એમ માનું છું, હવે એ અમારો વાક છે, પોતાના ધારાસભ્યને કોંગ્રેસ સાચવી ન શકે એ 6.5 કરોડની જનતાને કેવી રીતે ભવિષ્યમાં આચવાની છે. હું તમને કહું, ધારાસભ્ય એટલે 3 લાખ મતદારમાંથી ચૂંટાયેલો પ્રતિનિધિ, એ કોઈ ધાક ધમકી પ્રલોભનથી થોડો આમથી આમ થાય, પણ વાસ્તવમાં ભલે કોંગ્રેસ લઈ ગયા બેંગ્લોર, આ કોઈથી હચવાવાના નથી. કોંગ્રેસ ડૂબતી નાવ થઈ ગઈ છે, કોંગ્રેસના બધા લોકો માનતા થઈ ગયા છે, બધા કોંગ્રેસ છોડવાની પેરવીમાં જ છે અને કોઈ કોંગ્રેસ બચાવી શકે નહીં એવી સ્થિતિ છે અત્યારે. એટલે અંદાજ એવું સેવાઈ રહ્યું છે કે હજી પણ બેંગ્લોર ગયા છે એમાંથી પણ ક્રોસ વોટિંગ થાય એવી શક્યતા. મને ખબર નથી, હું તો અહીંયા પૂરગ્રસ્તમાં વ્યસ્ત છું, પણ સિનેરિયો એવો છે કે કોંગ્રેસના લોકો કોના ભરોસે કોંગ્રેસમાં રહે. અચ્છા, તો વિજયભાઈ એક બીજી વસ્તુ પણ આક્ષેપ થઈ રહ્યો છે કે ભાજપ છે દરેક ચૂંટણીમાં કોંગ્રેસમાંથી તોડવાનો પ્રયાસ કરે છે, આનો શું કારણ હશે? કોઈ ભાજપ પાસે સારા નેતા નથી એટલા માટે, કે પછી એક માહોલ ભાજપનો બનાવવા માટે? હું તમને કહું, અમે તોડીએ છીએ પેલા વાત સાથે હું સંમત નથી. એવી રીતે તૂટે બૂટે નહીં, પોતાની પાર્ટીમાં માણસ થાકી ગયો હોય, ત્રસ્તો હોય, નિરાશ થયો હોય ત્યારે જ માણસ પાર્ટી છોડે છે. પછી ભાજપમાંથી કોઈ છોડે ત્યારે એ જ હોય, કોંગ્રેસમાંથી છોડે ત્યારે એ જ હોય, અન્ય પાર્ટીમાંથી છોડે ત્યારે પણ એ જ હોય. આજે સ્થિતિ છે કે દેશભરમાંથી ભલભલા કોંગ્રેસી નેતા કોંગ્રેસ છોડી રહ્યા છે, તો એમાં આખું કોંગ્રેસમાં ભરોસો જ રહ્યો નથી એવા સંજોગો ઊભા થયા છે. અમારું નેતૃત્વ નરેન્દ્રભાઈ હજી 25 વર્ષ સુધી વડા પ્રધાન રહેવાના છે એવી સ્થિતિ થઈ ગઈ છે, એટલે આ બધા લોકો કોંગ્રેસથી હતાશ છે. શું લાગે છે, રાજ્યસભામાં જે રીતે 3-3 બીજેપીના ફોર્મ ભરાણા છે અને અહેમદભાઈ પટેલની પણ એક પ્રતિષ્ઠા દાવ ઉપર છે, આ બાજુ ભાજપની પણ પ્રતિષ્ઠા દાવ ઉપર છે, રાજ્યસભામાં ભાજપ 3-3 બેઠક કબજે કરી શકશે ખરી? પહેલા તો ભાજપની કોઈ પ્રતિષ્ઠા દાવ ઉપર નથી, કોંગ્રેસના 57 મત હતા, અમારા 121માં બે રાજ્યસભાના સભ્યો હતા, વધારે મત કોંગ્રેસ પાસે હતા, સિક્યોર હોય તો. સવાલ એ થઈ કે એમનામાંથી કોંગ્રેસ શંકરસિંહ બાપુએ છોડી, જે બાપુ એમના વિરોધ પક્ષના નેતા હતા, એમના ચીફ વ્હીપ બળવંતસિંહ હતા એને કોંગ્રેસ છોડી, સ્પોક્સ પર્સન તરીકે તેજસ્વીબેન પટેલ કામ કરતા હતા એને કોંગ્રેસ છોડી, અમૂલ ડેરીના ચેરમેન રામસિંહભાઈએ કોંગ્રેસ છોડી, તો બળવંતસિંહ કોંગ્રેસ છોડીને આવ્યા, એમની ઈચ્છા હતી અમે લોકોએ ઉમેદવાર બનાવ્યા, અમારા વધારાના મત આપશું એમ કીધું હતું, હવે અમારા ઉમેદવાર બન્યા છે. કોંગ્રેસ હારી જશે તો એની પ્રતિષ્ઠા ડાબ ઉપર છે. એક વાત સાચી કીધી, પણ બીજો એક બીજો પ્રશ્ન પણ એ ઉપસ્થિત થાય છે કે જે રીતે પૂરગ્રસ્ત વિસ્તારમાં સામાન્ય રીતે એવું હતું કે પીએમ આવે અને તુરંત આવી જાય અને સહાય જાહેર કરે, શું લાગે છે 216થી વધુના મૃત્યુ થયા છે ટોટલ આપણે ગુજરાતમાં 216થી વધુ, અને આ કારણે અત્યારે સેવા સરકાર કરી રહી છે નો ડાઉટ, પણ એ તમામના પરિવારો ઉપરાંત આ આટલી મોટી આફતમાં 500 કરોડ એ પૂરતા પણ નથી, તો શું લાગે છે હજુ સરકાર સર્વે કરી? પહેલા તો વડાપ્રધાન બીજે જ દિવસે આવી ગયા છે, એ બહુ મોટી ઘટના છે, અને એનું કારણ નરેન્દ્રભાઈનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ ચિંતા આવી ગયા છે. એને 500 કરોડ તાત્કાલિક આપવાની વાત કરી છે, મને એમ કીધું છે કે બધું સરસ કરો,
જે કાંઈ મદદ કેન્દ્રની કરવાની હશે એ બધી મદદ કરશું, ચિંતા કરતા નહીં. એટલે 500 કરોડ એટલે પતિ નથી ગયું, એ એક એમને તાત્કાલિક રિલીફ આપી. બાકી કરો કામ, જે કાંઈ અમારા ભાગે આવશે અમે આપશું. રાજ્ય સરકાર પણ પોતે ચિંતા કરે અને ગુજરાતની કોઈ પ્રજા હેરાન ન થાય, આ એમને કીધું છે. જેટલા મૃત્યુ પામ્યા એ બધાને 6-6 લાખના ચેક આપણે આપી દીધા છે, બધાને આપી દીધા છે. કેશ ડોલ્સ લાખો લોકોને આપી દીધી છે. આટલી ઝડપી ક્યારેય કોઈ દિયા પાણી નથી. ઘર વખરીના સામાનના પૈસા દેવાઈ રહ્યા છે. પેલા 3,000 રૂપિયા અપાતા હતા, આ વખતે 7,000 રૂપિયા આપીએ છીએ. એટલે લગભગ ઘર વખરી અને કેશ ડોલ સાથે માણસના હાથમાં, કુટુંબના હાથમાં 10,000 રૂપિયા હાથમાં આવી જાય. એટલે એનું કામ ચાલે. અત્યારે 10,000 રૂપિયા એને મળી જાય તો એના દિવસો 15 દિવસ કાઢી શકે આરામથી. ત્યારે સરકારે આ ઝડપથી કામ કર્યું છે. લગભગ 30% ગામોમાં લાઈટ વહી ગઈ હતી, આજે બધે લાઈટ ચાલુ થઈ ગઈ છે. 550 થી વધુ રસ્તા બનાસકાંઠામાં તૂટ્યા હતા, આજે એમાંથી 350 થી વધુ રસ્તા ચાલુ થઈ ગયા છે. બધું રિસ્ટોર થઈ રહ્યું છે. ધાનેરા મોરબી જેવી હાલત હતી, તમે આજે પણ ધાનેરા જઈ ન શકો એટલી વાસમાં રહે દુકાન. સુરતના કમિશનરને ધાનેરા બેસાડી દીધા છે. સુરતના સાધનો, સ્ટાફ, માણસો, હું દાવા સાથે કે છે અઠવાડિયામાં ધાનેરા આખું સાફ કરી દેશું. આટલું ઝડપી કામ સરકાર કરી રહી છે. બિલકુલ, પણ એ અને સારી વસ્તુ છે અને સરકારની જિમ્મેદારી પણ છે ને કરે છે. પણ એક વસ્તુ એ છે કે જ્યારે પાક વીમાની વાત આવે અથવા તો અસરગ્રસ્તની જે સહાયની વાત આવે ત્યારે 4-6 મહિના પછી ખેડૂતો હંમેશા એવું કહેતા હોય છે વિજયભાઈ કે હજુ અમને મળી નથી, અથવા તો પૂરતો મળતું નથી હોતું. આ વખતે એ ખેડૂતો શું આશા રાખી શકે? મેં કીધું છે, હું સરકાર તરફથી ખાતરી આપું છું તમને પૂરતું વળતર આપશું. સવાલ, આ બધા ખેતરોનો સર્વે કરાવવો પડશે, એમાં 15 દિવસ જશે મારે, અને જે રિપોર્ટ આવશે એના આધારે અમે ઝડપથી નિર્ણય કરશું. અને એક વસ્તુ છેલ્લી કે જે રીતે સરકાર અત્યારે ચાલી રહી છે, આફત આવી, આફતમાંથી તમે ભલે મારે થોડું ટ્વિસ્ટ એટલા માટે કરવું પડશે કે અવસર તરીકે તમે લીધું છે અને સેવા કરવી અવસર નથી હોતું, પણ એક મોકો મળ્યો છે એને તમે 5 દિવસ ઉત્તર ગુજરાતમાં જે પાટીદારોનો જે પ્રભુત્વવાળો વિસ્તાર હતો બધો ઉત્તર ગુજરાત કહેવાતું હતું, એમાં તમે પોતે 5 દિવસ ધમરોડીને માહોલ બનાવવાનો પણ એક સરકાર કામ કરે છે અને માહોલ બનાવવાનો મોકો પણ મળ્યો છે. શું લાગે છે એ માહોલની અસર ચૂંટણીમાં થશે? હું ઈશ્વરદાનભાઈ બહુ સ્પષ્ટ કહું છું, અમારા પેટમાં એવું કોઈ પાપ નથી. અમારી નિયત સ્પષ્ટ છે, પૂરગ્રસ્તોને મદદ કરવી, એમના આંસુ લૂછવા બેઠો છું. પછી એનો લાભ મળે સ્વાભાવિક છે. એટલા માટે લાભ મળે કે લોકો જોવે છે કે અમારી નિયત સાફ છે, અમે લોકોની સેવા કરી રહ્યા છીએ, તો લોકો એનો બદલો આપવાના જ છે. તો માહોલ સ્વાભાવિક છે સુધરે, પણ એટલા માટે નથી કરતા. આફત આવી છે તો આફતને પણ આશીર્વાદમાં કેમ પલટવી? બનાસકાંઠાના લોકોને ઝડપથી બેઠું થઈ જાય એ અમારો ઈરાદો છે અને એ ઈરાદાથી અમે કામ કરી રહ્યા છીએ. કોંગ્રેસના હજુ કેટલા ધારાસભ્યો આવે હજી છોડીને કોંગ્રેસ એવી શક્યતા દેખાઈ રહી છે? મને કાંઈ ખબર નથી. હું કેટલા દિવસથી આ પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકો વચ્ચે બેઠો છું. હું ગાંધીનગરે નથી ગયો એટલે મને ખરેખર કશું ખબર નથી. પણ મેં કીધું એમ, કોંગ્રેસ તૂટી ગઈ છે અને સ્થિતિ છે કે કોંગ્રેસ રાજ્યસભા જીતે હારે બાજુમાં રાખો, પણ કોંગ્રેસમાં મોટું ભંગાણ, કોંગ્રેસના સારા સારા લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે. આ આવનારા દિવસોમાં કોંગ્રેસને મોટું નુકસાન છે, ભારતીય જનતા પાર્ટીને લાભ છે. છેલ્લો પ્રશ્ન વિજયભાઈ, કે આજે જન્મદિવસ છે અને તમે મુખ્યમંત્રી તરીકે પૂરગ્રસ્ત વિસ્તારોમાં મનાવ્યો છે, આવતો જન્મદિવસ તમે મુખ્યમંત્રી તરીકે કઈ રીતે મનાવવાનું વિચારી રહ્યા છો? હું પહેલા તો કાલ જન્મદિવસ મનાવતો નથી, ઉજવણી કરતો નથી. મારો જન્મદિવસ આની વચ્ચે ગાળું છું, એટલે ઉજવણી છું માની લ્યો, બરોબર છે, બિલકુલ વાત નથી. પરંતુ આવતી ઓગસ્ટમાં હું 100% મુખ્યમંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટીનો મુખ્યમંત્રી એ દિવસોમાં હશે જ. પાર્ટી મને જવાબદારી સોંપે તો અંતે તો પરમ આનંદ એ લોકોના સેવામાં છુપાયેલો છે.
તો કંઈક ને કંઈક સેવાકીય કામોમાં લાગેલા હશું. જેમ મેં ગઈ વખતે દિવાળી મુખ્યમંત્રી બેના પછી મેં બોર્ડર ઉપર મનાવી હતી, તો આ મારી ફરજ છે ને, મને એમાં આનંદ પણ છે, એ રીતે હું કરું છું. એટલે પ્રજા અપેક્ષા રાખી શકે કે હજુ મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ જ અરૂઢ થાય? પ્રજાનું શું છે મને ખબર નથી, પણ હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી 100% 150 થી વધુ સીટો જીતશે, ભાજપનો મુખ્યમંત્રી હશે. ઓકે, ખૂબ ખૂબ આભાર વિજયભાઈ, વીટીવીમાં વાતચીત કરવા બદલ. વિજયભાઈના જન્મ દિવસે વિજયભાઈએ ખૂબ દિલ ખોલીને વાત કરી છે. પૂરગ્રસ્ત વિસ્તારો અને કોંગ્રેસની ચર્ચા એટલા માટે વધારે કરી આપણે કે એમના જન્મ દિવસ અને એમની જે કામગીરી વિજય ગાથા છે એ કહેતા તો અડધો કલાક પણ ટૂંકું પડે. એમણે બર્માથી આખો સફર છે, એ જન્મ બર્મા થયો અને જે રીતે કર્મ છે એ ગુજરાત થયું છે, અને હજુ પણ આગામી ઓગસ્ટે આરૂઢ મુખ્યમંત્રી વિજયભાઈ જ હશે એવી પણ અપેક્ષા જનતા રાખી રહી છે. આજે બસ આટલું જ, ફરીથી મળીશું ત્યાં સુધી. મને રજા આપો, તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.